मित्रों आपने गत लेक्चर में सादो भूतकाल द सिंपल पास्ट टेंस एनी वाक्य रचनाओ ये आपने समझी छे टू बी क्रियापद साथे त्यारबाद हैव के हैज क्रियापद એટલે કે એનું જે હેડ નું સ્વરૂપ વપરાય છે એની સાથે ડુ ડઝ અને ડીડ એ વાક્ય રચનાની અંદર સાદા ભૂતકાળમાં ડીડ વપરાય છે એની સાથે અને એ ઉપરાંત આપણે વાક્ય રચનાઓ જે છે એમાં WH ક્વેશ્ચન્સ કે કેવી રીતે બનાવવામાં આવે છે એ વસ્તુ સમજ્યા છે ત્યાર પછી હવે આજે આપણે એ એક્સરસાઇઝ સોલ્યુશન જે છે એના માટે થઈ અને આપણે ભેગા થયા છીએ તો આજનો આપણો વિડિયો જે છે એ સાદા ભૂતકાળનો એટલે કે આપણું ચેપ્ટર નંબર 2 જે છે એની એક્સરસાઇઝ સોલ્યુશન માટે એ આપણે અહીંયા એ આ વિડિયો જોઈ રહ્યા છીએ તો મિત્રો એની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલું આપણે જે વાક્ય આપવામાં આવેલું છે કે જેમાં છે ધ ચિલ્ડ્રન બ્લેન્ક ધેર હેન્ડ્સ કૌંસમાં આપણે ક્લેપ એ ક્રિયાપદ જે છે એ આપવામાં આવેલું છે તો ક્લેપ શબ્દ ના સ્પેલિંગને આપણે જ્યારે સાદા ભૂતકાળના રૂપમાં એ પરિવર્તિત કરીએ તો આપણે જે અગાઉના લેક્ચરમાં ગત લેક્ચરમાં જે આપણે નિયમો જોયા છે એ નિયમોના અનુસંધાને છેલ્લો પી એ વ્યંજન છે એની પહેલા એક સ્વર આપવામાં આવેલો છે તો પી શબ્દ જે છે એને આપણે જ્યારે ઈડી લગાવશું તો એની પી શબ્દને આપણે બેવડાવવાનો રહેશે તો અહીંયા ક્લેમ્પ ડ એ ખાલી જગ્યાની અંદર એ જવાબ આવશે ધ ચિલ્ડ્રન ક્લેપ્ડ ધે હેન્ડ્સ બાળકો તાળીઓ એ વગાડે છે બાળકો તેમના હાથથી તાળીઓ એ વગાડે છે ત્યાર પછી છે ધ ફિલ્ડર બ્લેન્ક ધ બોલ કેચ શબ્દ આપણને ક્રિયાપદ તરીકે એ આપવામાં આવેલું છે કેચ શબ્દ જે છે એ અનિયમિત ક્રિયાપદોની યાદીમાં આવે છે હવે અનિયમિત ક્રિયાપદની યાદીમાં કેચ શબ્દ આવતો હોય એને ઈડી શબ્દ જે છે એ ભૂતકાળ તરીકે એ નથી લાગતો એનું એક સ્વરૂપ કેચ શબ્દ જે છે એનું કોટ માં રૂપાંતરિત થાય છે કેચ શબ્દનો અર્થ ઝીલવું અથવા તો પકડવું જ્યારે અહીંયા ફિલ્ડર બરાબર જે રમતની અંદર જે ફિલ્ડિંગ કરે છે એવા ખેલાડીને આપણે ફિલ્ડર તરીકે ઓળખીએ છીએ કે જે ક્રિકેટની મેચમાં રન બચાવવાનું દડાને પકડવાનું કેચ કરવાનું કામ કરનાર જે ખેલાડી છે તો અહીંયા આપણે કેચ શબ્દ જે છે એનું કોટ કેચ શબ્દ જે છે એનું ભૂતકાળનું સ્વરૂપ ભૂતકાળ અને ભૂતપૂર્વ બંને કોટ એનું થાય છે અહીંયા આપણે ભૂતકાળ તરીકે એને યુઝ કર્યું છે ત્યાર પછી ત્રીજું છે મિતાલી બ્લેન્ક હોટ ટી કૌંસમાં છે ડ્રિંક તો જેવી રીતે કેચ શબ્દ અનિયમિત છે એવી રીતે ડ્રિંક એ ક્રિયાપદ પણ અનિયમિત સ્વરૂપ છે એને પણ ઈડી જે છે એ સ્વરૂપ નથી લાગતું અને એનું એક અલગ જ સ્વરૂપ એટલે કે ડ્રિંક શબ્દ જે છે એ એનો બને છે તો આપણે અહીંયા ડ્રિંક શબ્દ જે છે એને જ્યારે ભૂતકાળમાં ફેરવીએ ત્યારે એ ડ્રિંક એવો એ શબ્દ જે છે એ બને છે મિતાલી ડ્રિંક હોટ ટી મિતાલીએ ગરમ ચા પીધી બરાબર સાદો ભૂતકાળ છે ગ્રેન્ડમધર બ્લેન્ક ઇન ધ ગાર્ડન યસ્ટરડે કૌંસમાં વોક શબ્દ આપેલો છે વોક જે છે એ નિયમિત ક્રિયાપદની શ્રેણીમાં આવતું ક્રિયાપદ છે તો વોક ક્રિયાપદને આપણે માત્ર ઈડી એ શબ્દ લગાડશું કે જેથી કરીને એનું ભૂતકાળનું સ્વરૂપ એ બને છે ખાલી જગ્યા નંબર 4 માં આપણો જવાબ આવશે વોક બરાબર ત્યાર પછી પાંચમું એ વાક્ય જોઈએ તો ધ લિટલ બોય બ્લેન્ક એટ ધ જોકર્સ ટ્રિક્સ કૌંસમાં આપણને લાફ એ શબ્દ આપવામાં આવેલો છે લાફ ક્રિયાપદ જે છે એ પણ નિયમિત ક્રિયાપદની એ શ્રેણીમાં આવતું એ ક્રિયાપદ છે અને લાફ શબ્દ જે છે એને આપણે ઈડી લગાવતા લાફ એવો એ શબ્દ જે છે એ તૈયાર થાય છે કે જે એનું ભૂતકાળનું સ્વરૂપ છે તો અહીંયા
पांचवा वाक्य नी अंदर खाली जगह नी अंदर आपणे लाफ्ट ए क्रियापद छे एनुं स्वरूप एटले आपणे बनावीने मूकशुं द लिटल बॉय लाफ्ड एट द जोकर्स ट्रिक्स नानुं बाळक नानो छोकरो जोकर नी जे अवनवी रमतो छे ट्रिक जोई अने ए हसे छे ट्रिक शब्द ने अहींया गुजराती में लईए तो एना कर्तव बराबर एनी जे कर्तव छे ए कर्तव जोई जोकर नी ए नानो बाळ नानो छोकरो जे छे ए हसे छे हस्यो अहींया ए वार्तामां हस्यो भूतकाळ छे त्यार पछी वाक्य नंबर 6 जोईए तो मोहन ब्लैंक फास्ट यस्टरडे एमां रन ए क्रियापद आपेलुं छे रन क्रियापद अनियमित क्रियापदों की श्रेणी में आवतुं क्रियापद छे एनुं भूतकाळनुं स्वरूप ए रेन एवो शब्द जे छे ए तैयार थाय छे खाली जग्या नंबर 6 नी अंदर रन क्रियापद जे छे एनुं भूतकाळनुं स्वरूप रेन आर ए एन रेन शब्द जे छे ए आपणे त्यां लखशुं કે જેથી કરીને એનો જવાબ કે તૈયાર બનશે મોહન રેન ફાસ્ટ યસ્ટરડે મોહન ગઈકાલે ઝડપથી દોડ્યો બરાબર ત્યાર પછી વાક્ય નંબર 7 જોઈએ વી બ્લેન્ક કાઇટ્સ લાસ્ટ સન્ડે બરાબર તો કાઇટ શબ્દની પહેલા આપણે જે બ્લેન્ક આપેલી છે એમાં આપણે ફ્લાય એ શબ્દ જે છે એ ક્રિયાપદ તરીકે યુઝ કરવાનો છે फ्लाय शब्द जे छे ए अनियमित ए क्रियापदों नी श्रेणी मां आवतो ए क्रियापद छे के जेने आपणे ईडी नहीं लगाड़ी शकीए तो फ्लाय शब्द जे छे एने ज्यारे भूतकाळ मां फेरवशो तो खाली जग्या नंबर 7 मां ए जवाब बनशे फ्ल्यू बराबर वी फ्ल्यू काइट्स यस्टरडे अमे गईकाले पतंगो उड़ावी चकावी एवा अर्थ ત્યાર પછી આઠમું ધ ગાર્ડનર બ્લેન્ક એટ ધ ચિલ્ડ્રન કૌંસમાં શાઉટ શબ્દ છે બરાબર શાઉટ શબ્દ નિયમિત ક્રિયાપદોની શ્રેણીમાં આવતો ક્રિયાપદ છે એ ક્રિયાપદને એ ભૂતકાળના સ્વરૂપમાં જ્યારે આપણે બદલાવવું છે તો શાઉટ જે છે એને ઈડી લગાવશું એટલે એ શાઉટેડ એવો શબ્દ બનશે આઠમી ખાલી જગ્યાની અંદર શાઉટેડ એવો શબ્દ જે છે એ આપણે એ જવાબ તરીકે ત્યાં લખવાનો રહેશે ત્યાર પછી ધ મંકી બ્લેન્ક ઓન ધ રૂફ કૌંસમાં જમ્પ એ ક્રિયાપદ આપણને આપવામાં આવેલું છે જમ્પ ક્રિયાપદને જ્યારે આપણે ઈડી લગાવશું તો એનું એ સાદા ભૂતકાળનું સ્વરૂપ બનશે એટલે કે એ સ્વરૂપ જે છે એ જમ્પડ એ બનશે નિયમિત ક્રિયાપદ છે જમ્પ જમ્પ શબ્દ જે છે એનું જમ્પડ ધ મંકી જમ્પડ ઓન ધ રૂફ વાંદરો છત પર કૂદ્યો બરાબર જમ્પ શબ્દનો કૂદવું અહીંયા ભૂતકાળના સ્વરૂપમાં વપરાયેલું છે એટલે કે કૂદ્યો અને દસમું ધ ટીચર બ્લેન્ક અસ અ ન્યુ લેસન કૌંસમાં ટીચ શબ્દ છે બરાબર તો ટીચ શબ્દને જ્યારે ભૂતકાળના સ્વરૂપમાં ફેરવશું તો એ અનિયમિત શ્રેણીની અંદર આવતું એ ક્રિયાપદ છે માટે એ ક્રિયાપદનું ભૂતકાળનું સ્વરૂપ ટીચ જે છે એનું ટોટ ટીચ શબ્દ જે છે એનું ભૂતકાળનું સ્વરૂપ જે છે એ ટોટ બનશે તો અહીંયા આપણે મિત્રો 30 ખાલી જગ્યાઓ એ આપવામાં આવેલી છે કે જેમાંથી 10 ખાલી જગ્યાઓને આ જવાબ એ મેં તમને અહીંથી એ સાદા ભૂતકાળમાં કમ્પ્લીટ કરાવી અને સોલ્વ કરાવેલા છે આ ઉપરાંત ખાલી જગ્યા નંબર 11 થી શરૂ કરી અને ખાલી જગ્યા નંબર 30 સુધીના જે જવાબો છે એ જવાબો એ તમારે તમારી જાતે એ સોલ્વ કરવાના છે દરેકની અંદર જે કૌંસમાં ક્રિયાપદ આપવામાં આવેલું છે એ ક્રિયાપદ જો નિયમિત છે તો એને ઈડી લગાવશું ઈડી લગાવવા માટેના જે નિયમો છે એ આપણે અગાઉ લેક્ચરની અંદર એ સમજી લીધેલા છે અગાઉ પહેલા સેમેસ્ટરની અંદર પણ આપણે એ વસ્તુ વિશેની એ ચર્ચાઓ જે છે એ થઈ છે અને જો કે અનિયમિત શ્રેણીમાં આવે છે
तो अनियमित श्रेणी ની અંદર એક ક્રિયાપદ જે ક્રિયાપદ આપણે કૌંસમાં આપવામાં આવેલું છે એ ક્રિયાપદનું શું એ સ્વરૂપ થાય છે કે જે એના ભૂતકાળના સ્વરૂપમાં વપરાય છે એ આપણે યુઝ કરવાનું છે તો મિત્રો અહીંયા આપણો આજનો લેક્ચર જે છે એ પૂર્ણ કરીએ છીએ નવા લેક્ચર સાથે ફરી વખત આપણે પાછા મળીશું